विषय पर्यावरण पाठ 17 पत्रनो प्रवास स्वाध्याय पोथी तेनी अंदर प्रश्न नंबर 1 छे। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्ननी सामे खानामां लखो। दरेक विद्यार्थी बराबर ध्यान आपी अने वीडियो जोवे अने त्यार बाद ए स्वाध्याय पोथीमां लखवानुं छे अने जे प्रश्न नंबर उपर छे एमां बतावानुं छे। घणा विद्यार्थीओ वीडियो जोवे छे पण स्वाध्याय पोथीमां लखता नथी अने लखता हशे तो पण એમાં બતાવતા નથી એથી મને ખબર અને પરીક્ષા પણ આ બધી કમ્પલસરી છે તો દરેક વિદ્યાર્થીએ પરીક્ષા કમ્પલસરી આપવી જેના માર્ક્સ આપણે વાર્ષિક પરીક્ષામાં ઉમેરવાના છે તેથી દરેક વિદ્યાર્થીએ પરીક્ષા આપવી બરાબર। હવે પ્રશ્ન નંબર 1 ની અંદર ધ્યાન આપજો પ્રશ્ન નંબર 1 છે વિકલ્પો એની અંદર પ્રશ્ન નંબર 1 પોસ્ટ ઓફિસે આપણી કઈ સંસ્થા છે તો પોસ્ટ ઓફિસ એ આપણી જાહેર સંસ્થા છે કારણ કે બધા જ એનો ઉપયોગ કરી શકે છે માટે તેને જાહેર સંસ્થા કહેવામાં આવે છે। જાહેર સંસ્થા કોણ કહેવાય કે જેને ઉપયોગ બધા જ વ્યક્તિઓ કરી શકતા હોય તેવી સંસ્થાને જાહેર સંસ્થા કહેવાય એટલે પોસ્ટ ઓફિસ એ જાહેર સંસ્થા છે। પત્ર લખ્યા પછી સૌપ્રથમ પત્રને क्या નાખવામાં આવે છે પત્ર લખ્યા પછી ક્યાં રાખવામાં આવે ટપાલ પેટીની અંદર એટલે કે ક ટપાલ પેટી। ત્રીજું છે સ્થાનિક પત્રો માટે ટપાલ પેટીનું કલર કયા રંગનો હોય લાલ રંગનો હોય એ તો આપણે દરેક વિદ્યાર્થીને ખબર જ હશે। ચોથું છે પોસ્ટ ઓફિસમાં ગયા પછી પત્ર પર શું કરવામાં આવે છે તો પોસ્ટ ઓફિસમાં ગયા પછી પત્ર પર સિક્કો મારવામાં આવે છે એટલે કે બ। પાંચમું છે વર્તમાન સમયમાં સમાચાર આપવા લેવા માટેનું માધ્યમ કયું છે તો અત્યારે કયું માધ્યમ છે ટેલિફોન એટલે કે ક। છઠ્ઠું છે સમાચાર સંદેશાનું એવું કયું માધ્યમ છે જે સતત વ્યક્તિની સાથે જ રહેતું જોવા મળે છે અત્યારે તમને ખબર જ હશે કે દરેક વ્યક્તિ સાથે કઈ વસ્તુ હોય છે તો કે મોબાઈલ તો કે ડ। એવી જ રીતે પ્રશ્ન નંબર 2 છે ખાલી જગ્યા પૂરો આપણા ઘરે ટપાલ આપવા કોણ આવે છે ટપાલી પહેલામાં આવશે ટપાલી। બીજું છે પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને ખાલી જગ્યા કહેવાય પોસ્ટ માસ્ટર શું કહેવાય પોસ્ટ માસ્ટર। પત્રમાં તમામ વિગતો લખ્યા પછી ખાલી જગ્યાની વિગત બાકી રહે તો તે પત્ર જેને મોકલવાનો છે તેને પહોંચતો નથી શું બાકી રાખીએ તો સરનામું શું આવશે ત્રીજી ખાલી જગ્યામાં આવશે સરનામા। હવે ચોથું વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા ખાલી જગ્યા થાય અત્યારે ઝડપી શું છે તો કે ઈમેલ લેખિતમાં લખવું હોય તો ઈમેલ ઝડપથી પહોંચી જાય છે। હવે પાંચમું છે કે વર્તમાન યુગનું સમાચારની આપણે માટેનું મહત્વનું સાધન એટલે વર્તમાન યુગમાં સમાચાર આપવાનું મહત્વનું સાધન કયું છે અત્યારે શું સેના દ્વારા આપણે સમાચાર આપી શકીએ છીએ મોબાઈલ દ્વારા તો આવશે મોબાઈલ। છઠ્ઠું એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા હોય તો મની ઓર્ડર કરવામાં આવે છે એટલે કે છઠ્ઠામાં આવશે મની ઓર્ડર। હવે પ્રશ્ન નંબર 3
નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું છે પોસ્ટ ઓફિસ. આપણે ટપાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કરે છે, તો એ સાચું છે. બીજું છે નાની બચતમાં નાણાં રોકવા માટે મની ઓર્ડર ફોર્મ ભરવું પડે છે. બચત કરવા માટે મની ઓર્ડર ફોર્મ ભરાય નહીં. મની ઓર્ડર ક્યારે ભરાય? બીજે પૈસા મોકલવા માટે. એટલે આ શું આવશે? ખોટું આવશે. ત્રીજું, ટપાલી આપણા ગામ કે શહેરના સેવાકીય વ્યવસાય તરીકે ફરજ બજાવે છે, તો એ સાચું છે. આપણી સેવા કરે છે એટલે માટે સાચું કહેવાય. પોસ્ટ ઓફિસમાંથી આપણને ટેલિફોન કે મોબાઈલ પણ મળે છે. મળે તો ટેલિફોન કે મોબાઈલ લેવા માટે ક્યાં જવું પડે? આપણે મોબાઈલની દુકાને જવું પડે. પોસ્ટ ઓફિસમાં જઈએ તો મળે ના? મળે માટે શું આવશે? ખોટું આવશે. પાંચમું છે પોસ્ટ ઓફિસમાંથી બધા જ પત્રો ભેગા કરી પોસ્ટલ ગાડીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે, એ સાચું છે. હવે છઠ્ઠું, મોબાઈલ સમાચાર માધ્યમનું હાથ વગું સાધન છે. આપણે હાથ દ્વારા મોબાઈલ કરી શકીએ છીએ ને, માટે એને હાથ વગું સાધન કહેવામાં આવે છે, માટે તે સાચું છે. હવે પ્રશ્ન નંબર ચાર છે, બંધ બેસતા જોડકા રચો. હવે વિભાગ અની સામે તમને ઉત્તર આપની જગ્યા આપેલી છે જ, બરાબર? એટલે દરેક વિદ્યાર્થીએ એની સામે લખવાનું છે ઉત્તરના વિભાગનું, એટલે કે પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસ શું કાર્ય કરે છે? પોસ્ટ ઓફિસ શું છે? તો સરકારી જાહેર સ્થળ છે, બરાબર? હવે ટેલિફોન. તો ટેલિફોન શા કામમાં આવે છે? તો વાતચીત કરવા માટે, બરાબર? ત્યાર પછી ત્રીજું છે મની ઓર્ડર. તો મની ઓર્ડર તો એક જગ્યાએથી બીજે જગ્યાએ પૈસા મોકલવા માટે. ચોથું છે પોસ્ટકાર્ડ. તો લેખિત સંદેશા પત્ર દ્વારા મોકલવાનું આ માધ્યમ છે. આપણે અત્યાર સુધીમાં એકથી ચાર પ્રશ્ન જોયા. હવે પાંચમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. તો પોસ્ટ ઓફિસમાંથી શું શું મળે? તો પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટકાર્ડ, આંતરદેશી પત્ર, પરબીડિયા, ટપાલ પેટી, ટિકિટ, મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કિંમતે મળે છે. શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય? ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી. ત્રીજું છે ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો? તો ટેલિફોન કે મોબાઈલ પર અમે અમારા મિત્રો તેમજ સગા સંબંધીઓ સાથે વાતચીત કરીએ છીએ. હવે ચોથો પ્રશ્ન છે, પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવાની બાબતે સી વ્યવસ્થા હોય છે. તો પોસ્ટ ઓફિસમાં પૈસાની બચત કરવા માટે રાષ્ટ્રીય બચત પત્રો, રિકરિંગ ખાતું, બચત ખાતું વગેરે વ્યવસ્થા હોય છે. હવે પાંચમો પ્રશ્ન છે, આપણા લખેલા પત્રમાં કઈ વિગત બાકી હોય તો એ પત્ર જ્યાં મોકલવાનો છે તે જગ્યાએ જઈ શકતો નથી. તો જવાબ છે, આપણા લખેલા પત્રમાં સમાજ સરનામાની વિગત બાકી હોય તો તે પત્ર જ્યાં મોકલવાનો છે તે જગ્યાએ જઈ શકતો નથી. કારણ કે પત્રમાં ખબર જ ના પડે કે ક્યાં મોકલવાનો છે. જેમ તમે તમારું પેપરની અંદર નામ લખતા નથી તો અમને ખબર જ નથી હોતી કે તમે આ કોનું પેપર છે, બરોબર? એવી રીતે સરનામું પણ એવું હોય, જો વ્યક્તિનું નામ, એનું સ્થળ ખબર ના હોય તો એ જગ્યાએ પત્ર પહોંચતો નથી. એમ વિદ્યાર્થી મિત્રો, મારે તમને એ કહેવાનું કે તમે પેપર લખો તો એમાં નામ લખો, તમારો વર્ગ અ છે કે બ એ ખાસ લખો. ભલે તમને નંબર યાદ નથી, તમે નંબર નહીં લખશો તો ચાલશે, પણ વિદ્યાર્થીઓ તમારું નામ અને વર્ગ લખવાનું ખાસ રાખો. હવે છઠ્ઠું છે, પત્રમાં શું બાકી રહી ગયું હોય તો પત્ર મેળવનાર વ્યક્તિને દંડ ભરવો પડે. તો જો પત્રની અંદર ટિકિટ ચોંટાડવાની બાકી રહી ગઈ હોય તો પત્ર મળતા
જે વ્યક્તિને પત્ર મળે છે એને એનો દંડ ભરવો પડે છે, મતલબ કે ટિકિટના પૈસા એને ચૂકવવા પડે છે। હવે આપણે પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો। એની અંદર પ્રશ્ન નંબર 1, જ્યારે ટ્રેન શું કહે છે કે સામીરાનો પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો, જ્યારે ટ્રેન ન હતી ત્યારે પત્ર કેવી રીતે પહોંચાડતા હશે, બરોબર। તો જુઓ, જ્યારે ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થળે પત્ર પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ કરવામાં આવતો હતો, કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્રો પહોંચાડવામાં આવતા હતા। આવી વ્યક્તિને આપણે ખેપિયા તરીકે પણ ઓળખીએ છીએ, અથવા તો ખેપિયો કહેવામાં આવે છે। એની અંદર પ્રશ્ન નંબર 2 છે કે પોસ્ટ ઓફિસમાં શું જોવા મળે છે, તો પોસ્ટ ઓફિસની અંદર નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની, નીચેની બાબતો જોવા મળે છે। તો કઈ કઈ બાબતો? તો પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારીઓ પર જુદા જુદા કામ થતા જોવા મળે છે। બીજું છે, એક બારી પર ટિકિટો, કવર, પોસ્ટ ઓફિસ, આંતરદેશી પત્ર, મની ઓર્ડર ફોર્મ વગેરે વેચાતું હોય છે। હવે ત્રીજું છે કે બીજી બારી ઉપર આપણે બહારગામ કોઈ વસ્તુ પાર્સલ દ્વારા મોકલ્યું હોય તો તેનું ફોર્મ ભરીને તે પત્રની ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ થાય છે। ચોથું છે, ત્રીજી બારી પર આપણે બીજા સ્થળે કોઈને રૂપિયા મોકલવા હોય તો મની ઓર્ડર ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે। પાંચમું છે, પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અથવા તો ટપાલ ભાઈઓ જે ટપાલો લાવ્યા હોય તેના પર સિક્કા મારી અને ગામ, તાલુકા, જિલ્લા, અન્ય દૂરના સ્થળોનું વિભાજન થાય છે। આ ઉપરાંત નાની બચત પત્રો, રિકરિંગ ખાતું વગેરેનું પણ કામકાજ થતું જોવા મળે છે। ચલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં પ્રશ્ન નંબર 6ના 2 પ્રશ્ન સુધી આપણે ચર્ચા કરી અને તમે લોકો સમજ્યા, બરોબર। એ તમારે 6 સુધી, એટલે કે પ્રશ્ન 6ના 2 પ્રશ્ન સુધી તમારે લખવાનું છે અને એ લખીને પર્સનલ નંબર પર બતાવવાનું છે, તેમજ ઘરે આનું આ વસ્તુ રિવિઝન કરતા રહેવાનું છે, વાંચન કરતા રહેવાનું છે। હવે પછીના જે પેપરો આવશે એમાં મોટા પ્રશ્નો પણ પૂછવામાં આવશે, નાના પ્રશ્નો પણ પૂછવામાં આવશે। એટલું ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પો એવું જરૂરી નહીં, ટૂંક નોંધ પણ આવશે। એટલે દરેક વિદ્યાર્થીએ આનું રિવિઝન કરતા રહેવું અને બને ત્યાં સુધી આપણે પેપર મોઢે લખવું, વાલીએ ન લખાવવું, કારણ કે અમને તો ખબર પડી જાય છે પેપર ઉપરથી કે કોણે લખેલું છે, બરાબર। એટલે બને ત્યાં સુધી મોઢે લખવાનો પ્રયત્ન કરો, જોઈને લખશો નહીં। થેન્ક યુ। હવે પછી આપણે પ્રશ્ન નંબર 6ના 3માં મળીશું।